નમસ્કાર ઓનલાઈન એજ્યુકેશન માં આપનું સ્વાગત છે. તો કેમ છો વિદ્યાર્થીઓ, મજામાં ને? તો ધોરણ 3 માં આગળના વિડિયોમાં આપણે એક સરસ મજાની સ્ટોરી લીધી હતી. કોની સ્ટોરી લીધી હતી? તો કે હનુમાનજી, જ્યારે હનુમાનજી લંકામાં જાય છે, રાવણની જે નગરી હોય છે લંકામાં, ત્યાં જાય છે સીતાજીને મળવા માટે. અને લંકાની અંદર જાય છે અને રાવણને મળે છે અને પછી આખી લંકા સળગાવી દે છે. ઈ વાળી સ્ટોરી આપણે આખી લીધી હતી. તો ઈ વાર્તા આપણે આગળના વિડિયોમાં સમજ્યા હતા અને એની સાથે સાથે એના પ્રશ્નો પણ મેં તમને સમજાવી દીધા હતા. તો હવે આજે આપણે એક ગીત, સરસ મજાનું ગીત લેવાનું છે. જ્યારે હનુમાનજી અશોક વાટિકામાં જાય છે, અશોક વાટિકા ક્યાં હોય છે? તો કે અશોક વાટિકા લંકા નગરીમાં હોય છે અને અશોક વાટિકામાં સીતાજીને રાવણે બંદી બનાવ્યા છે અને સીતાજી અશોક વાટિકામાં રહે છે. તો ત્યાં હનુમાનજી હોય છે એ સીતાજીને મળવા માટે જાય છે. સીતાજી કોણ હતા એ તો તમને ખબર જ હશે. સીતાજી રામજીના પત્ની હતા, જે શ્રી રામ ભગવાન છે તેમના પત્ની હતા. અને એમને મળવા માટે જયારે હનુમાનજી જાય છે તો એ ગીત આપણે આજે લેવાનું છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે ધ્યાનથી સાંભળજો. તો જયારે હનુમાનજી સીતાજીને મળવા માટે જાય છે ત્યારે સીતાજી કહે છે કે હનુમાનજી દેજો સંદેશો મારા રામને, આટલું કેજો મારા રામને. જયારે સીતાજી હનુમાનજીને કહે છે કે હે હનુમાનજી, તમે મારા રામને સંદેશો આપજો અને આટલું કેજો મારા રામને. સીતાજી હોય છે એ હનુમાનજીને કહે છે. શું કહે છે? કે અશોક વનમાં ઝૂરી રહી છું, રામના વિયોગની વેદના સહું છું. અશોક વનમાં એટલે કે અશોક વાટિકામાં, જે લંકા નગરી છે તેની અંદર અશોક વાટિકા એક આવેલી છે અને તે તેમાં સીતાજી રહે છે. અને કહે છે કે અશોક વનમાં ઝૂરી રહી છું, એટલે કે અશોક વનમાં હું વેદના સહી રહી છું, રામના વિયોગની વેદના સહું છું. રામ ભગવાન મારી પાસે છે નહીં, એનાથી હું દૂર છું અને એના વિયોગની વેદના, વેદના એટલે કે પીડા, તો એ પીડા હું સહન કરી રહી છું. સહું છું એટલે કે સહન કરી રહી છું. વહેલા મોકલજો મારા રામને. જુઓ સીતાજી હનુમાનજીને શું કહે છે કે મારા રામને તમે વહેલા મોકલજો. વહેલા મોકલવા માટે કેમ કહે છે? કે વહેલા મોકલજો મને લેવા માટે. સીતાજી હનુમાનજીને કહે છે કે વહેલા મોકલજો મને લેવા માટે. લંકાની નગરી તો સોને વધેલી, રાક્ષસોની ભૂમિ છે દગા ભરેલી. જુઓ લંકા નગરી છે એ સોનાની છે. મેં તમને આગળના વિડીયોમાં કહ્યું હતું કે લંકા નગરી છે આખી, રાજમહેલ એ આખો સોનાનો છે અને રાક્ષસોની ભૂમિ છે દગા ભરેલી. લંકા નગરીમાં બધા જ રાક્ષસો જ છે, ત્યાં સજ્જન માણસો રહેતા નથી. અને રાક્ષસોની ભૂમિ, ભૂમિ એટલે કે જમીન, તો કે આ રાક્ષસોની જમીન દગા ભરેલી, દગો ભરે એવા જ રાક્ષસો અહીં રહે છે. એવું કહેજો મારા રામને. તો હનુમાનજીને સીતાજી કહે છે કે આ બધું તમે મારા રામને કહેજો. લંકા નગરીનો રાજા રાવણ છે અને 10 એના મસ્તક છે અને 20 એના હાથ છે. જુઓ સીતાજી હજી હનુમાનજીને શું કહે છે કે લંકા નગરીનો રાજા કોણ છે? તો કે લંકા નગરીનો રાજા રાવણ છે. અને હાથ કેટલા છે એના? તો કે એના 20 હાથ છે અને 10 મસ્તક છે. મસ્તક એટલે કે માથું. મસ્તક એટલે શું થશે? મસ્તક એટલે માથું. તો 10 મસ્તક છે એના, એટલે કે રાવણને 10 માથા છે એ તમને ખબર જ છે અને 20 હાથ છે. ચેતાવી દેજો મારા રામને. ચેતાવી દેજો એટલે કે અગાવેને સૂચના આપી દેજો કે રાવણને 10 માથા છે, 10 મસ્તક છે અને 20 હાથ છે. તો આ બધું સીતાજી હોય છે એ હનુમાનજીને કહે છે. હનુમાનજીને કહે છે કે આ સંદેશો મારા રામને તમે આપજો. અને હનુમાનજી હોય છે એ સીતાને લેવા માટે આવ્યા હોય છે, પરંતુ સીતા એની સાથે જવાની ના પાડે છે. એ વાળી સ્ટોરી હવે આપણે જોવાની છે. તો હવે આપણે જોઈએ, જ્યારે હનુમાનજી હોય છે એ સીતાજીને મળીને પાછા રામ
तो छे त्यार पछी आगळ शुं थाय छे के सीता मजामां तो छे ने जो राम जी कोई छे ने सीता ने खूब ज चिंता थाय छे ते हनुमान जी ने पूछे छे के सीता मजामां तो छे ने त्यारे हनुमान जी ने जवाब आपे छे जुओ आत्मा असु साथे हनुमान जी कोई छे ए राम ना परम भक्त होय छे तेनी आत्मा असु आवी जाय छे अने रड़ता रड़ता श्री राम ने जवाब आपे छे के प्रभु આપનાથી દૂર રહેલી માતા કેવી રીતે મજામાં હોય જુઓ હનુમાનજી રામને શું જવાબ આપે છે કે આપનાથી દૂર રહીને માં સીતા કેવી રીતે મજામાં હોય કારણ કે શ્રી રામ ભગવાનના નિયમની વેદના તો અશોક વાટિકામાં સીતાજી સહન કરી જ રહ્યા છે ત્યાર પછી રામ કોઈ છે જવાબ આપે છે કે હા એ સાચું પણ કહે તે મારી બીટી સીતાને આપી હતી જો રામ ભગવાન કોઈ છે એને ઓળખાણ માટે બીટી આપેલી હોય છે હનુમાનજીને કારણ કે હનુમાનજી હોય છે એને સીતાજી ઓળખતા હોતા નથી જ્યારે સીતારામથી અલગ થઈ જાય છે ત્યારે એને હનુમાનજી સાથે મેળા થાય છે શ્રીરામનો એટલે સીતાજી હનુમાનજીને ઓળખતા હોતા નથી તો ઓળખાણ માટે એને બીટી આપી હતી અને રામજી ભગવાન પૂછે છે હનુમાનજીને કે તે મારી બીટી તો સીતાજીને આપી હતી ને મારો સંદેશો આપ્યો હતો સીતાએ મારા માટે કોઈ સંદેશ કેવડાવ્યો છે એવું હનુમાનજીને રામ પૂછે છે કે મારી બીટી કે તે આવી હતી ને સીતાજીને ત્યાર પછી મેં જે સંદેશો તને મોકલ્યો હતો એ સંદેશો તે આપ્યો હતો અને સીતાજીએ મારા માટે કઈ સંદેશો મોકલ્યો છે એવું એ હનુમાનજીને પૂછે છે ત્યાર પછી આગળ જોઈએ હનુમાન હા પ્રભુ એ બીટીથી તો માતાએ મને ઓળખ્યો અને મારી સાથે વાત કરી જો હનુમાનજી પછી રામને જવાબ આપે છે કે હા પ્રભુ એ તમે બીટી મને આપી હતી એના દ્વારા જ મને સીતાજી ઓળખ્યા અને સીતાજીએ મારી સાથે વાત કરી અને હનુમાનજી હતા એ વાનર હતા એટલે સીતાજીને પણ નવાઈ લાગે આવા વાનરને જોઈને કે આ વાનર મને કેમ મળવા આવ્યા છે પણ જ્યારે પોતાની બીટી હતી જે રામ ભગવાને એને આપી હતી અને બીટી કોઈ છે એ સીતાજીને આપે છે ત્યારે સીતાજી એને ઓળખી જાય છે કે ખરેખર આ રામ મારા પ્રભુ રામના દૂત થશે પછી હનુમાનજી કોઈ છે કહે છે કે માતાએ કહ્યું છે
લાખો રાક્ષસો આવ્યો પણ સીતાનો વાળ પણ વાપો નહીં કરી શકે, એટલે કે સીતાને કોઈ તકલીફ પહોંચાડી નહીં શકે। તો આવી રીતે શ્રી રામ કોઈ છે હનુમાનજી સાથે વાત કરે છે અને આપો સંદેશો એ પૂછે છે અને હનુમાનજી હોય છે એ આવી રીતે સંદેશા વાહક તરીકે શ્રી રામનું કામ કરે છે અને શ્રી રામને એનો સીતાજીનો સંદેશો આપે છે। વિદ્યાર્થી મિત્રો હવે આપણે એક સરસ મજાની વાર્તા જોઈ અને તેના થોડાક આપણે પ્રશ્નો હવે જોવાના છે। તો પ્રશ્નમાં આપણે વિકલ્પો આપેલા છે અને સાચો વિકલ્પ શોધીને આપણે લખવાનો છે। તો હું સૌપ્રથમ પહેલા સૂચના વાંચું છું, એ તમે ધ્યાનથી સાંભળજો। નીચે આપેલા વાક્ય ધ્યાનથી વાંચો, આ વાક્યને આધારે શું કહી શકાય તે જણાવો અને એક વાક્ય આપણને આપવામાં આવ્યું છે અને એની માટે આપણે ફરી વખત વાંચી લઈએ કે એ બી
આપનાથી દૂર રહીને માતાજી કેવી રીતે મજામાં હોય, માતાજી કેવી રીતે મજામાં હોય, તો પેલો